નમસ્કાર મિત્રો, આજે હું જેમ તમને જે પોઈન્ટ શીખવવાનો છું એ માત્ર નવમા અને દસમા ધોરણ માટે છે. ગ્રામરનો એક પોઈન્ટ છે, તમે નવમા ધોરણમાં પણ ઉપયોગ કરી શકો, દસમા ધોરણમાં પણ ઉપયોગ કરી શકો, એ રીતનો એક પોઈન્ટ છે. સમાસનો પોઈન્ટ છે. થોડુંક ગુજરાતીમાં લેવાનું કારણ એ કે કદાચ ગુજરાતી મીડિયમવાળા હોય એમને પણ કામમાં આવે. શરૂઆત કરીએ આપણે એક નાનકડો એવો પોઈન્ટ. થોડીક આજે તો પોઈન્ટ થોડો મોટો છે, પણ આજે જે લેવાના છે એ માત્ર થોડુંક લિમિટેડ લઈશું. થોડું આપણને એની ઉપર ચાલી માહિતી મળે, થોડું સમજાય એ પ્રમાણે આપણે શરૂઆત કરીએ આજે. અને આ પોઈન્ટને આપણે વિસ્તૃતથી સમજવા જઈએ તો થોડો સમય લાગે, પણ તમને સરળતાથી સમજાય એ ઉદ્દેશ્યથી આપણે શરૂઆત કરીએ છીએ. આજે જે પોઈન્ટ શીખવાના છીએ એ છે સમાસ. જે સમાસ ગુજરાતી મીડિયમવાળા અને ગુજરાતીમાં સમાસ કહે છે, અને ઇંગ્લિશ મીડિયમવાળા આ જ ટોપિકને કહે છે કમ્પાઉન્ડ. એટલે સમાસ. સૌથી પહેલા આપણે એ સમજીએ કે સમાસ એટલે શું. હવે સમાસની જો વ્યાખ્યા કે ડેફિનેશન જો આપવામાં આવે તો સમાસ એટલે આને આપણે ડિસજોઇન્ટ કરીએ સમ પ્લસ આસહ. સમાસહ આની સંધિ ડિસજોઇન્ટ કરેલી છે, એટલે કે આ સંધિ છૂટી પાડેલી છે. હવે સમાસ સમ આસહ, સમ સારી રીતે આસહ જોડાવું, બહુ સારી રીતે જેને જોઈનિંગ કરવામાં આવે. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ વેન યુ જોઈન ટુ મોર ધેન ટુ વર્ડ્સ, બે અથવા બેથી વધારે વર્ડ્સ એટલે કે શબ્દને તમે જોઈન કરી શકો. એન્ડ વેન યુ મેક અ સિંગલ વર્ડ, એટલે કે એક શબ્દ બનાવો, બે અથવા બેથી વધારે શબ્દ, એવું જરૂરી નથી કે બે જ શબ્દ હોય. મોર ધેન ટુ વર્ડ્સ, બે થી વધારે શબ્દ પણ આની અંદર હોઈ શકે. અને તમે એને જ્યારે જોઈન કરો આસહ, વેન યુ જોઈન, તમે એને જોઈન કરો છો, જોડો છો, ત્યારે બે અથવા બેથી વધારે શબ્દને તમે જ્યારે જોઈન કરો છો અને પછી એક સિંગલ વર્ડ, એક એક શબ્દ બને છે, એને આપણે કહીશું સમાસહ. આવી સરસ આની ડેફિનેશન, આની વ્યાખ્યા, ટૂંકી વ્યાખ્યા છે આ તો, કે બે અથવા બેથી વધારે શબ્દને જોઈન્ટ કરવા સમાસ. નવમા ધોરણની અંદર બે સમાસ પૂછાય છે, દસમા ધોરણની અંદર કુલ છ સમાસ પૂછાય, બે માર્કની અંદર હોય છે. પણ આની અંદર તમારે ડેફિનેશન યાદ રાખવી, એના કરતાં બેટર કે આની થોડી ટૂંકી ટૂંકી રીત, ટ્રીક, એ જો આપણા મગજની અંદર સેટ થઈ જાય તો તમે બહુ સરળતાથી સમાસ શીખી શકો. આપણે સીધું દસમા ધોરણને અનુલક્ષીને સમાસ વિશેની થોડી ચર્ચાઓ કરીએ. સમાસ એનો અર્થ તમને ખબર પડી ગઈ, સમા સ એટલે સમ, આ સહ મોર દેન ટુ વર્ડ્સ. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કમ્પાઉન્ડ. ટોટલ સિક્સ ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ આર ધેર ઇન યોર ટેક્સ્ટબુક. બટ તમારે નવમા ધોરણની અંદર બે સમાસ શીખો, એનાથી વધારાના જેટલા સમાસ છે એ જ દસમા ધોરણમાં આવે છે. એટલે કે તમારે નવમા ધોરણની અંદર યાદ રાખવાના છે એ જ સમાસ તમારે દસમા ધોરણમાં એક માર્કમાં પૂછાય, એટલે તમારે એ અનુલક્ષીને આગળ ચાલવાનું હોય છે. એટલે નવમાવાળા વિદ્યાર્થીઓએ પણ આની અંદર બહુ ખાસ ધ્યાન આપવાનું. કદાચ અત્યારે તમે ભૂલી જાઓ, ભલે દસમા ધોરણમાં નો ડાઉટ શીખવવામાં આવે, પણ કદાચ એવું બને કે નવમા ધોરણના સમાસ તમને પ્રોપર ન આવડ્યા હોય, અથવા તો થોડા તમે જો એમાંથી સ્લીપ થઈ જાઓ તો કદાચ એવું બને કે દસમા ધોરણની અંદર થોડી તકલીફ પડે તમને. અને જનરલી સમાસ એટલે શું, થોડું કન્ફ્યુઝ પણ થવાય એની અંદર. એ કન્ફ્યુઝન ન થાય એના માટે અત્યારથી થોડું ક્લિયર કરતું જવાનું, પણ જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે તો આને આપણે પછી ફેસ ટુ ફેસ હું આને તમારી સાથે થોડી ચર્ચાઓ તો કરીશ જ, પણ આ તો
તમે ઘરે બેસીને તમે સમજી શકો કે સમાસ કોને કહેવાય. હું તમને થોડાક સમાસના નામ આપું અહીંયા અત્યારે, તો એટલીસ્ટ તમે એટલું જાણી શકો કે કેટલા પ્રકારના સમાસ આપણે 10મા ધોરણની અંદર આવે છે, કેટલા પ્રકારના સમાસ આપણે 9મા ધોરણની અંદર આવે છે. પણ આપણે થોડુંક ફ્લેટ જઈએ, થોડાક સમયના અભાવે. સમાસનો અર્થ તમને ખબર પડી કે સમ આસ મોર દેન ટુ વર્ડ્સ, ઇટ મીન્સ કમ્પાઉન્ડ વેન યુ મેક સિંગલ વર્ડ આફ્ટર જોઇનિંગ ટુ ઓર મોર દેન ટુ વર્ડ્સ. ટોટલ આપણે 10મા ધોરણની વાત કરીએ તો મેં તમને એવું કીધું કે ટોટલ 6 પ્રકારના સમાસ તમારે ભણવાની અંદર આવે છે. ટોટલ 6 ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ આર ધેર ઇન યોર ટેક્સ્ટ બુક. નામ લખી દઉં, સંસ્કૃતના સંસ્કૃતમાં જ લખીશ નામ, અને એને આપણે તો એનું ઇંગ્લિશ કરવાનો પ્રયત્ન એટલા માટે નહીં કરીએ કારણ કે એનું ઇંગ્લિશ નહીં થાય. આ સંસ્કૃતના સમાસના નામ છે, એનું જનરલી આપણે એનું ઇંગ્લિશ નહીં કરીએ, એનું સંસ્કૃત રાખીને આપણે ભણીએ તો એ નામની અંદર જ દરેક સમાસની પોતાની કંઈક ને કંઈક ડેફિનેશન, એની વ્યાખ્યાઓ આવેલી છે. લખી દઉં છું અહીંયા, એક સમાસનું નામ છે દ્વિગુ સમાસ. 10મા ધોરણની અંદર આનું એક પણ ઉદાહરણ ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું. મારો કહેવાનો મતલબ એ છે કે એની જે એક્સરસાઇઝ છે એની અંદર એક પણ પ્રકારનું ઉદાહરણ નથી. અને 10મા ધોરણની અંદર તમે પેપર સેલ જોવા જાઓ તો એની અંદર એવું આપેલું છે કે તમે 10મા ધોરણની અંદર એક્સરસાઇઝની અંદર જેટલા સમાસ આપેલા છે એમાંથી પૂછાય. આની અંદર તમે જોઈ શકો કે મેં તમને એવું કીધું કે દ્વિગુ સમાસનું એક પણ એની અંદર ઉદાહરણ આપેલું નથી, એક્ઝામ્પલ આપેલું નથી. તો એનો મતલબ આપણે એવો નહીં સમજીએ કે આપણે એને સ્કીપ કરી દેશું, એને મૂકી દેશું, એને નહીં સમજીએ. અત્યારે તમે એટલું સેટ કરી દો માઇન્ડમાં કે આપણે ટોટલ આ જે 6 ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ્સ એ જ સમજવાના છે, એટલે નામ સમજવાના છે. જો એને 6 નામ ખબર પડી જાય તો મેં તમને પહેલા કીધું કે 6 નામની અંદર એની અંદર પોતાની અંદર જ એના નામની અંદર જ એની વ્યાખ્યાઓ આપેલી છે. પણ આજે આપણો ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય, આપણું ધ્યેય એટલું છે કે 6 સમાસ કયા. 9મા ધોરણવાળાએ મેં તમને કીધું કે 9મા ધોરણવાળાએ પણ આમાં બહુ જ ધ્યાન આપવાનું કારણ કે 10મા ધોરણની અંદર એ સેમ વસ્તુ અંદર આવે છે. અને આ 10મા ધોરણનું કયો કે 9મા ધોરણનું કયો, બંનેની કોમન વસ્તુ અહીંયા આપણે શીખી રહ્યા છીએ. તો દ્વિગુ સમાસ આ ચર્ચાઓ એટલા માટે કરી કે કદાચ એવું બને કે તમારા મગજની અંદર એવું સેટ થઈ જાય કે આપ દ્વિગુ સમાસમાંથી પૂછાય, પણ શીખી લેવાનું. અત્યારે આપણે જે જોઈએ છે સ્ટેપ વાઇઝ જોઈએ છે, સેલ ઇઝી ટુ હાર્ડ, પેલા સેલું પછી એનાથી થોડું વધારે અઘરું, એનાથી વધારે અઘરું, ઇટ મીન્સ ઇઝી ટુ હાર્ડ સેલામ સેલો સમાસ છે. પછી એના પછીનો સમાસ, બીજો સમાસ આવે છે દ્વંદ્વ, આઈએમપી સમાસ. એની ચર્ચાઓ તો જ્યારે આપણે એક એક સમાસ જોશું ત્યારે તમને ખબર પડી જાય એ સમાસ દ્વંદ્વ સમાસ કેટલા એના ટાઈપ્સ છે, કેવી રીતે પૂછાય એ પણ ત્યારે સમાસ. ત્રીજો સમાસ જે આપણે શીખવાના છીએ એ છે અવિભાવ. આ સમાસની અંદર તમને ગ્રામરના અમુક અમુક પોઈન્ટ આવડતા હોય, ટોપિક આવડતા હોય ત્યારે જ તમે આ સમાસને શીખી શકો. અને ગ્રામર એવી વસ્તુ છે કે એક ટોપિક બીજા ટોપિક ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. તમે એમ કહો કે મને સીધો અવિભાવ સમાસ શીખવાડી દો, એમ ના આવડે. એના માટે તમારે શું કરવું પડે, અવ્યય એટલે શું એ શીખવું પડે. અને એનો એક બેઝિક ગ્રામર છે જે 9મા ધોરણની અંદર આવતું હોય, એટલે કે 9મા ધોરણવાળા એ શીખવાનું છે અહીંયા કે તમે અવ્યય શીખશો પછી અવિભાવ સમાસ શીખશો. એટલે અવિભાવ સમાસ શીખવા માટે અવ્યય બહુ અગત્યના છે. ચોથો સમાસ આપણે શીખશું કર્મધારય સમાસ. આની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો વિશેષ્ય શું, વિશેષણ કેટલા છે, કેવા પ્રકારના વિશેષણ છે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. હું તમને આ બધી વસ્તુની ચર્ચા એટલા માટે કરું છું કે જ્યારે તમે કર્મધારય સમાસ શીખશો ત્યારે તમે એની સાથે વિશેષ્ય પણ શીખશો, વિશેષણ પણ શીખશો. પાંચમું બહુવ્રીહી સમાસ. એક વસ્તુ મને યાદ આવી તો હું તમને એક
વાત કરી દઉં કે તમે કર્મધારય સમાસ શીખો છો, બહુવ્રીહિ સમાસ શીખો છો, ક્યારેક એવું પણ બને ઉદાહરણની અંદર કે બે સમાસ થતા હોય, બે સમાસ બની શકે, એવું નથી કે તમે બહુવ્રીહિ સમાસ જ થાય એના સિવાયનો કોઈ સમાસ ન બને. એવા એક્ઝામ્પલ તમારે દસમા ધોરણની અંદર આવે છે. ઘણી વાર એવું બને કે દ્વંદ્વ સમાસ જયારે તમે શીખતા હો ત્યારે દ્વંદ્વ સમાસની અંદર ક્યારેક તમારા મગજની અંદર તમે ડેફિનેશન પ્રમાણે જુઓ તો સમાહાર દ્વંદ્વ થતો હોય અને તમે એના અર્થની દ્રષ્ટિએ જુઓ ત્યારે ઇતરેતર દ્વંદ્વ પણ બનતો હોય. આવા પણ ઉદાહરણ આપેલા છે. તો આ પાંચ અને મેં તમને કીધું છ સમાસ, એની અંદર છઠ્ઠા નંબરનો સમાસ જે છે એ છે તત્પુરુષ સમાસ. એટલે કે તત્પુરુષ છઠ્ઠા નંબરનો જે સમાસ છે તત્પુરુષ સમાસ, એની અંદર ધ્યાન એ રાખવાનો છે. મેં તમને પહેલા કીધું કે ઇઝી ટુ હાર્ડ, એટલે તમે સમજી ગયા કે આ છઠ્ઠા નંબરનો સમાસ છે એ થોડો અઘરો હોવો જોઈએ. અહીંયા તમે આ પાંચ સમાસ જ્યારે શીખી લો ને એમાં જેટલો સમય તમે સ્પેન્ડ કરશો એટલો સમય તમારે આ એક સમાસ શીખવામાં જાય. દરેક વિભક્તિ એટલે કે કેસીસ એના સફિક્સ એટલે કે પ્રત્યય તમને આવડવા જોઈએ અને એના ઉપર આખો ડિપેન્ડ છે. ટોટલ આના પ્રકારની વાત કરીએ તો એટ ટાઈપ્સ, આઠ પ્રકાર છે આના. તો કુલ આ છ પ્રકારના જે સમાસ છે એ દસમા ધોરણની અંદર આવે છે, નવમા ધોરણની અંદર પણ આની અંદરથી બે સમાસ આવે છે. જ્યારે જ્યારે આપણે એક એક પર્ટિક્યુલર કમ્પાઉન્ડની ચર્ચાઓ કરશું, ડિસ્કશન કરશું, ત્યારે તમને ખબર પડશે કે નવમા ધોરણના કયા. એટલે તમારે અત્યારે એવું એક માઇન્ડમાં સેટ કરવાનું છે નવમા વાળાએ પણ કે આપણે કુલ આ છ સમાસ છે એ શીખવાના છે. પહેલેથી આપણે એકવાર સેટ કરી લઈએ, જોઈ લઈએ. સમાસ મીન્સ કમ્પાઉન્ડ. સમ આ સ આની સંધિ ડિસજોઇન કરેલી છે. એની ડેફિનેશન મેં તમને ઇંગ્લિશમાં એવી આપી હતી, વેન યુ જોઈન ટુ ઓર મોર દેન ટુ વર્ડ્સ, ટુ થ્રી ફોર ઘણા બધા વર્ડ્સને તમે જોઈન કરો એન્ડ મેક અ સિંગલ વર્ડ, એક શબ્દ બનાવો છો. ગુજરાતી મીડિયમવાળા માટે મેં એવું કીધું કે બે અથવા બેથી વધારે શબ્દ ભેગા કરી તમે એક શબ્દ બનાવો. આના ઉપરથી એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે સમાસ હોય એની અંદર બે શબ્દ તો ઓછામાં ઓછા હોય જ, એ તો હોય જ. એમાં તમારે શું કરવાનું છે કે બે શબ્દને તમારે ગોતવાના છે, બે શબ્દ કયા છે, પછી આમાંથી કઈ એની વ્યાખ્યા છે એ લાગુ પડે છે એ પણ તમારે જોવાનું છે અને પછી તમારે ડિસાઇડ કરવાનું છે કયો સમાસ છે. મેં તમને એવું કીધું કે ઘણી વાર એવું બને કે બે બે સમાસ હોય ત્યારે આપણે શું કરવું, ત્યારે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, ટેક્સ્ટ બુક છે એ કયા સમાસને માન્ય રાખે છે અને એ જ સાચું ગણાય. તો આ રીતે થોડીક સમાસની કુલ નવમા ધોરણની અંદર બે સમાસ પૂછાય છે, એટલે એને કોઈ વાંધો નથી. પણ એની અંદર એવું છે કે બે સમાસની અંદર દ્વિગુ છે, દ્વંદ્વ છે, એના સિવાયનો દ્વિગુની મેં તમને વાત કરી હતી કે એક્સરસાઇઝની અંદર નથી, તત્પુરુષ સમાસને એમને ઇન્ક્લુડ કરેલો છે. એટલે આપણે એવું યાદ રાખવાનું કે દ્વંદ્વ અને તત્પુરુષ આ બંને સમાસ એટ ટાઈપ્સ છે, એટલે એના પર્ટિક્યુલર ટાઈપ્સ પણ પૂછાય. ખાલી એવું નથી કે તત્પુરુષ સમાસ જ પૂછાય, એના ટાઈપ્સ પણ એ લોકો પૂછી શકે. સિક્સ ટાઈપ્સ, દ્વિગુ, દ્વંદ્વ, અવિભાવ, કર્મધારય, બહુવ્રીહિ, તત્પુરુષ, આમે સિક્વન્સમાં આપેલા છે, ક્રમમાં આપેલા છે. આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો બહુ બેટર કહેવાય, વધુ સારું. પણ તમને છ સમાસ કયા છે એના નામ તો તમને એટલીસ્ટ આવડવા જ જોઈએ અને અગત્યનું છે. તો આ પ્રકારે આપણે સમાસની વ્યાખ્યા, સમાસ કોને કહેવાય, એના કેટલા સમાસના ટાઈપ તમારે દસમા ધોરણમાં પૂછાય, આની ચર્ચાઓ કરી. હવે આની અંદર કઈ તમને કોઈ પ્રશ્ન હોય તો આપણે જ્યારે ફિઝિકલી મળશું ત્યારે આની ચર્ચાઓ કરીશું. નમસ્કાર.